નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સમાજ જેમાં પાઠ 11 ભૂમિ સ્વરૂપો જેનું આપણે રિવિઝન કરીશું. તો બધા જ વિદ્યાર્થી એસએમ ખોલશે અને પાઠ 11 ખોલશે. હવે સૌ પ્રથમ આપણે જોઈએ તો અગિયારમાં પાઠમાં પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના 1 માર્ક્સ છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો પહેલો વિકલ્પ આપણને આપ્યો છે તો કે નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે, તો કે રોકીસ, જેનો જવાબ છે રોકીસ. હવે બીજું કે બેરન પર્વત કયા પ્રકારનો પર્વત છે, તો કે જ્વાળામુખી પર્વત. ત્રીજું જોઈએ તો ત્રીજું આપણને આપ્યું છે કે નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે, તો કે પાવાગઢ. ચોથું, ખાલી જગ્યા નદીઓનું ઉદ્ગમ સ્થાન છે, તો કે પર્વતો. પાંચમું, વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન કયું છે, તો કે પર્વત. છઠ્ઠું, માળવાનો ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે, તો કે ભારતમાં. સાતમું, ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે, તો કે કપાસના પાક માટે. આઠમું જોઈએ તો કે પૃથ્વી સપાટીના આશરે ખાલી જગ્યા વિસ્તારના મેદાનો આવેલા છે, તો કે 55% વિસ્તારના મેદાનો આવેલા છે. હવે જોઈએ તો નવમું કે ગંગા યમુનાનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે, તો કયા પ્રકારનું છે, નિક્ષેપણ. દસમું, બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે, તો કે સંયોગી ભૂમિ કહે છે. હવે એના પછીનો બીજો પ્રશ્ન આપણે જોઈએ તો આપણને આપેલો છે નીચેની ખાલી જગ્યા પૂરો, તેનો પણ કેટલા માર્ક્સ છે, 1 માર્ક્સ છે. તો સૌ પ્રથમ આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ તો આપણને આપ્યું છે કે ભારતનો હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો કે ગેડ પ્રકારનો. કયા પ્રકારનો, ગેડ પ્રકારનો. બીજી ખાલી જગ્યા જોઈએ તો કે પર્વતો ખાલી જગ્યાનું ઉદ્ગમ સ્થાન છે, તો કે નદીઓનું. શેનું છે, નદીઓનું. હવે ત્રીજું જોઈએ તો વિશ્વની કુલ વસ્તીના ખાલી જગ્યા ભાગની વસ્તીનું રહેઠાણ ખાલી જગ્યા છે, તો શું આવશે, પર્વત. ચોથું જોઈએ તો ચોથું આપણને આપેલું છે કે મેદાનો પૃથ્વી સપાટીના લગભગ ખાલી જગ્યા 10% ભાગ પર આવેલા છે, તો કેટલા ભાગ પર આવેલા છે, જે આપણે વિકલ્પમાં પણ જોઈ ગયા, તો કે 55%. પાંચમું, કે ઘસારણ દ્વારા બનેલા મેદાનને ખાલી જગ્યા કહેવાય છે, તો કે પેલી પ્લેઇન. એના પછી છઠ્ઠું જોઈએ તો કે ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલી જગ્યાની સમુદ્ર ધુની આવેલી છે, તો કે પાલવની. શેની, પાલવની. હવે આગળનો પ્રશ્ન, ખરા ખોટા. તો ખરા ખોટામાં આપણે જોઈએ તો પહેલું ખરા ખોટું આપણને આપેલું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, દરેકના 1 માર્ક્સ છે. તો પહેલું આપણે જોઈએ તો કે ભારતના વિંધ્ય પર્વત ખંડ પર્વત છે, તો શું આવશે, સાચું. બીજું, જ્વાળામુખી પર્વત શંકુ આકારના હોય છે, તે પણ શું આવશે, સાચું. ભારતમાં પૂર્વઘાટ પર્વત અવશિષ્ટ પર્વત છે, તે પણ શું આવશે, સાચું. હવે ભારતના છોટા ઉદેપુરના ઉચ્ચ પ્રદેશમાંથી કિંમતી ખનીજો મળે છે, ના, શું આવશે, ખોટું. શું, ત્યાં પશુપાલન વધારે પાડે છે, એમાં આવે છોટા ઉદેપુરમાં. હવે પાંચમું જોઈએ તો કે ભારતમાં કશ્મીરનો ખીણ પ્રદેશ સરોવરનું મેદાન છે, જે શું આવશે, સાચું. હવે આગળ પેજ નંબર એના પછીનું ખોલો તો કે વિભાગ અ અને વિભાગ બ જે તમારે જોવાનું છે, જોડકા જોડવાના છે, બરાબર, સાચું જોડકું કયું છે. તો હિમાલય, સાતપુડા, અરવલ્લી અને પાવાગઢ. આ બાજુ તમને વિભાગ બીમાં આપેલું છે કે જ્વાળામુખી પર્વત, અવશિષ્ટ પર્વત, ઉચ્ચ પ્રદેશ ખંડ પર્વત અને ગેડ પર્વત. તો હિમાલય શું છે, તો કે ગેડ પર્વત છે. શું છે, ગેડ પર્વત. નીચે તેના જવાબ આપી દીધા છે. તો સાપુતારા,
સાતપુડા તો કે ખંડ પર્વત છે, અરવલ્લી તો કે અવશિષ્ટ પર્વત છે, અને પાવાગઢ એ જ્વાળામુખી પર્વતથી બનેલો છે. તો આગળ જોઈએ તો એક એક વાક્યના પ્રશ્નના જવાબ આપણને આપેલા છે. તો એક એક વાક્યના પ્રશ્નના જવાબ આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે ભૂમિ સ્વરૂપોને ઓળખવા માટેના મુખ્ય લક્ષણો કયા કયા છે. તો ભૂમિ સ્વરૂપોને ઓળખવા માટેના ત્રણ લક્ષણ છે, ચોકસાઈ, ચોક્કસ ઊંચાઈ હોવી જોઈએ, ઢોળાવ હોવો જોઈએ અને વિશિષ્ટ આકાર હોવો જોઈએ. હવે બીજો પ્રશ્ન આપણને એ પૂછે કે ભૂમિ સ્વરૂપ મુખ્ય પ્રકાર કયા કયા છે. તો તેને તે કેટલા છે, ત્રણ છે, પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. બરાબર. હવે ત્રીજું જોઈએ તો કે ખંભાત કોને અખાત કોને કહે છે, સોરી અખાત કોને કહે છે તેનું દ્રષ્ટાંત આપો. તો કે ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલા હોય તેવા જળ વિસ્તારને અખાત કહે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. હવે જોઈએ તો આપણને ચોથો પ્રશ્ન પૂછ્યો છે કે ભૂસીર એટલે શું, દ્રષ્ટાંત આપો. તો કે ભૂસીર એટલે કે જળ ભાગમાં ફેલાયેલા ભૂમિનો લાંબો છેડો, દાખલા તરીકે ભારતમાં કન્યાકુમારીની ભૂસીર અને આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપની ભૂસીર, આ બંને આપણા ઉદાહરણો છે. હવે છઠ્ઠું જોઈએ તો કે ટાપુ કોને કહેવાય, દ્રષ્ટાંત આપો. તો ચારેય બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય અને ભૂમિભાગનો એ ભૂમિભાગને ટાપુ કહે છે, કે ચારે બાજુથી જળ હોય એટલે કે પાણી હોય ને વચ્ચે જે આવેલો હોય એને આપણે, વચ્ચેનો જે ભૂમિભાગ આવેલો હોય તેને આપણે ટાપુ કહીએ છીએ. દાખલા તરીકે લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબાર ટાપુ. હવે એના પછીનો પ્રશ્ન છે આપણને કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો, જે પણ આપણને બે માર્ક્સમાં પૂછાઈ શકે. તો પહેલો આપણને આપ્યો છે કે ભૂમિ સ્વરૂપોના સર્જનમાં કયા પરિબળો ફાળો આપે છે. તો તેનો જવાબ છે કે ભૂમિ સ્વરૂપોના સર્જનમાં ધરતીકંપ, જ્વાળામુખી, સુનામી જેવા ભૂગર્ભના પરિબળો તેમજ નદી પવન, હિમનદી, સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો ફાળો આપે છે. હવે બીજું જોઈએ તો કે ઘસારણના મેદાનો કોને કહે છે, એના દ્રષ્ટાંતો આપવાના છે. તો તેનો જવાબ જોઈએ તો કે પર્વતો અને ઉચ્ચ પ્રદેશો નદી પવન, હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને બનતા મેદાનને આપણે કેવું મેદાન કહીએ છીએ, ઘસારણનું મેદાન કહીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ કે આવા મેદાન સંપૂર્ણપણે કેવા હોય છે, સપાટ બનતા નથી, જે ઊંચા નીચા ઢાળવાળા હોય છે. દાખલા તરીકે જોઈએ તો પશ્ચિમ સાયબિરિયાનું મેદાન. હવે જોઈએ તો ત્રીજો પ્રશ્ન આપણને આપ્યો છે કે ઉપસાગર એટલે શું. તો ઉપસાગર કોને કહેવામાં આવે છે, તો કે મહાસાગરના બનેલા આંશિક ભાગને કે જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે તેને આપણે ઉપસાગર કહીએ છીએ. તો તેનું દ્રષ્ટાંત જોઈએ તો બંગાળાનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. હવે આગળ જોઈએ તો એના પછી પેજ નંબર 3 ઉપર કે દરેક પ્રશ્નના ઉત્તર લખો, જે સવિસ્તારથી આપણને આપેલા છે, જેના ચાર ગુણ છે, ચાર માર્ક્સમાં જે પૂછાઈ શકે છે. તો પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે. તો એનો જવાબ છે કે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા પ્રક્રિયા અને આંતરક્રિયાના પર્વતો બને છે. આમ પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ જે ક્રિયાઓ થાય છે, શું કીધું છે કે એકથી વધુ જે ક્રિયાઓ થતાં બળોની અસર જોવા મળે છે ને, તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ દેખાય છે. હવે બીજું જોઈએ તો આપણને એ પૂછે કે મેદાનની રચના કેવી રીતે થાય છે, સમજાવો. તો જોઈએ તો કે પૃથ્વી સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને આપણે મેદાનો કહીએ છીએ, કે જે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર ફેલાયેલા છે. દુનિયાના મોટા ભાગના મેદાનો નદીના કિનારાએ પથરાયેલા છે, જ્યાં માટી અને કાંપમાંથી બન્યા છે. આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના આપણે જોઈએ તો પવન દ્વારા, જ્વાળામુખી દ્વારા અને હિમનદીઓ દ્વારા પણ
થાય છે. અહીંયા આપણે પાઠ 11નું રિવિઝન પૂરું કરીએ છીએ. તો બધા જ વિદ્યાર્થી પોતાના એસએમમાંથી પાકું કરે અને આગળ પરીક્ષા પણ આવશે જેની ખાસ નોંધ લેશો. જય હિન્દ, વંદે માતરમ.